નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ એમાં પ્રકરણ નંબર નવ જેનું નામ છે પ્રાણીઓમાં પ્રજનન આ પાઠની આપણે શરૂઆત કરવાની છે તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશે કે આપણે આ પાઠની જે શરૂઆત આપણે કરીશું પ્રાણીઓમાં પ્રજનન એ પહેલાં કેટલાક આપણે બેઝિક વસ્તુઓ વિશેની માહિતી મેળવવાની છે પ્રાણીઓની અંદર કે દરેક પ્રાણી જેની અંદર સજીવમાં પ્રાણીઓની અંદર મનુષ્ય પણ આવી જાય બધા જ આવી જાય બરાબર છે કે ગાય ભેંસ બકરી મનુષ્ય બિલાડી કૂતરો દરેકની વાત છે જનરલી દરેક પ્રાણીઓની વાત છે તો આપણે સૌ જાણીએ છીએ તો દરેક પ્રાણીઓ જે છે એ દરેક પરિસ્થિતિ જે છે પ્રક્રિયા બરાબર છે એ કંઈક ના કંઈક કારણોસર કરતો આવ્યો છે તમે જાણો છો કે આપણે પાચન શરીરને અંદર ખોરાક પચાવવાની ક્રિયા પરિવહન આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ કેમ કે આપણા શરીરના પાચન માટે આપણે પરિવહન કરીએ છીએ તેમજ શ્વસનની પ્રક્રિયા વિશે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છે આપણને એ પણ યાદ છે કે આ પ્રક્રિયા જે છે એ પ્રત્યેક સજીવો માટે અસ્તિત્વ માટે આવી શકે છે જ્યારે કે આપણે પાચન ના કરીએ તો શ્વસન ના કરીએ તો આપણે એક રુધિરાભિસન તંત્ર કાર્ય ન કરીએ તો મને દરેક પ્રવૃત્તિ જે છે એ પોતાના જીવન ટકાવી રાખવા માટે મિત્રો ખૂબ જ ઉપયોગી છે આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે પોતાનું જીવન ટકાવી રાખવું હશે તો આ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે ખૂબ અવશ્ય કરવી પડશે આપણે વનસ્પતિમાં પણ પ્રજનન વિશે અગાઉ શીખી ગયા છીએ પ્રજનનને સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર છે કે પ્રજનન જે છે એ શેના માટે આવશ્યક છે એક વિકલ્પ માટે પૂછાય તો પ્રજનન જે છે મિત્રો એ સાતત્ય જાળવી રાખવા માટે શું જાળવી રાખવા માટે સાતત્ય જાળવી રાખવા માટે તમે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે પાઠ્યપુસ્તક લઈને બેસશે જેથી કરી જે અંજર લાઈન હું એની અંદર તમને કરીને બતાવું છું તે પ્રમાણે તમે પણ કરો તો તમને એક માર્ક્સના વિકલ્પો માટે તમે આ રીતના બોક્સ બનાવી દો જેથી કરી તમને ખ્યાલ આવે બરાબર છે આ પ્રજનન જે છે બરાબર છે એ પ્રજનન જે છે એ સાતત્ય જાળવી રાખવા માટે બરાબર આ પ્રજનન જે છે એ સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે ત્યાર પછી વાત કરીએ મિત્રો તમને એ વાત પણ માનશો કે પ્રજનન એ સજીવ માટે એક વિશેષ મહત્ત્વ ધરાવે છે પ્રજનન જે છે એ સજીવો માટે એક વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે કેમ એનું મુખ્ય રીઝન શું કે પ્રજનન જે છે એ સજીવો માટે મહત્ત્વનું છે એનું મુખ્ય રીઝન જે છે એની આપણે વાત કરીએ તો એ કેમ મહત્ત્વનું છે તો પેઢી દર પેઢી બરાબર છે પેઢી દર પેઢી સજીવોની પેઢીને નિરંતરતા બનાવવા માટે બરાબર છે પેઢી દર પેઢી સજીવોના જીવનને નિરંતર બનાવવા માટે પ્રજનન જરૂરી છે હવે આપણે વાત કરીએ અગાઉના ધોરણમાં પણ આપણે વનસ્પતિના પ્રજનન વિશે શીખી ગયા હતા કે એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિ કઈ રીતના ઉત્પન્ન થઈ શકે છે અથવા તો બી વાવાથી વૃક્ષ કઈ રીતના બને છે તો આ વિશે પણ આપણે અગાઉના ધોરણની અંદર વનસ્પતિના પ્રજનનમાં આપણે શીખી ગયા છે હવે આપણે શીખવાનું છે પ્રાણીઓની અંદર પ્રજનન તો પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે તમને અહીંયા આગળ એક કોષ્ટક આપેલું છે આપણે કોષ્ટક તરફ ધ્યાન તો અહીંયા આગળ આ કોષ્ટકની અંદર તમને કહેવામાં આવેલું છે કે મનુષ્ય જે છે એના જે બચ્ચાને જન્મ આપે છે જેને શિશુ એટલે કે બાળક કહેવામાં આવે છે મનુષ્યના જે બા બચ્ચાને જન્મ આપે છે તેને આપણે શિશુ એટલે કે બાળક કહેવામાં આવે છે જેમ કે કૂતરું જે છે એ કોને જન્મ આપે છે ગલુડિયાને જન્મ આપે છે કૂતરાના બચ્ચાને આપણે શું કહેવાય ગલુડિયું મરઘીના બચ્ચાને પિલ્લું કહેવાય બરાબર છે ગાયના બચ્ચાને વાછરડા કહેવાય તો આ રીતના આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે અલગ અલગ જે છે એ બચ્ચા જે છે અથવા તો અલગ અલગ જે કાર્યના આધારે જે સજીવ બીજા સજીવને જન્મ આપે છે તેને આપણે નામ આપેલું છે તો આપણે એના જ વિશે વાત કરવાની છે કે તમે પ્રાણીઓના વિવિધ બચ્ચાને જન્મ થતાં પણ આપણે જોયા છે તમે જણાવી શકો છો કે મરઘીના બચ્ચું કે અને ઈયળના બચ્ચા કેવા પ્રકારે જન્મ લે છે બરાબર છે મરઘીના બચ્ચું જે છે ઈંડું આપે છે મરઘી ઈંડું આપે છે ઈંડામાંથી બચ્ચા સ્વરૂપે રૂપાંતર પામે છે જન્મ પામે છે પરંતુ બિલાડીનું બચ્ચું અને ગલુડીઓ એ બચ્ચાને ડાયરેક્ટ જન્મ આપે છે ઈંડું આપતી નથી આમ સજીવોમાં એવા દેખાતા હોય જે જે અત્યારે દેખાય છે જન્મ પહેલાં અથવા તો જન્મ વખતે સજીવ તમે જ તમારી વાત કરો મિત્રો કે તમે નાના હતા ત્યારે જે દેખાતા હતા એવા અત્યારે હાલ દેખાવજો ના તમારામાં અલગ અલગ પરિવર્તનો આવતા જાય છે સમય પ્રમાણે બરાબર છે તો ચાલો આપણે જાણકારી મેળવવાની છે કે વનસ્પતિની જેમ પ્રાણીઓમાં પ્રજનનના પ્રકાર જે છે મુખ્યત્વે બે પ્રકાર પડે છે એક લિંગી પ્રજનન બે પ્રકાર પડે છે એમાં પહેલું પ્રજનન છે લિંગી અને બીજું પ્રજનન છે અલિંગી હવે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એટલે શું એના વિશે આપણે ચર્ચા કરવાની છે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન બરાબર છે કોને કહેવાય એના વિશે આપણે વાત કરવાની છે તો આ બે પ્રજનન જે છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન હવે લિંગી પ્રજનન વિશે આપણે વાત કરવાની છે તો વનસ્પતિ જે છે કે વનસ્પતિ જે છે તમે સ્ક્રીન ઉપર પણ તમને દેખાય છે મિત્રો કે લિંગી પ્રજનન અને તમારી પાસે ચોપડી પણ છે એમાં પણ તમે જોઈ શકો છો આપણે ટેકનોલોજીના હિસાબથી આપણે આ સારું પ્રયત્ન કરી રહ્યા છીએ જેથી કરી તમને જોડે જોડે આપણને ખ્યાલ આવે અને આપણે કઈ રીતેના અભ્યાસ કરવાનો છે એના વિશે પણ આપણને ખબર પડે તો લિંગી પ્રજનનની વાત કરીએ તો વનસ્પતિઓમાં પ્રજનન વિશેનો અભ્યાસ આપણે કર્યો છે લિંગી પ્રજનન કરતી વખતે વનસ્પતિમાં નર અને માદાના પ્રજનન ભાગો આવેલા હોય છે આ ભાગોની જાણકારી પણ નામ જણાવી શકીએ જણાવવું જરૂરી છે બરાબર છે અહીંયા આગળ બે પ્રકારના પ્રજનન થાય એક તો નરમા અને માદામાં નરમી એટલે કે પુરુષ અને માદા એટલે સ્ત્રી એટલે કે કોઈ પણ પ્રાણી હોય એમાં નર અને માદા એમાં અલગ અલગ પ્રકારના પ્રજનન જોવા મળે છે તો પહેલી વસ્તુ આપણે વાત કરીએ છીએ કે એના અંગો વિશેનું કે લિંગી પ્ર પ્રજનન જે છે એ માદાના વિવિધ પ્રજનન ભાગો અથવા તો અંગોનો હોય જે વનસ્પતિની જેમ પ્રાણીઓમાં પણ તેમજ માદાના જન્યુ બનાવે છે તેમાં પણ આ પ્રકારના લિંગી પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે હવે પ્રજનનની અંદર આપણે જોઈએ કે લિંગી પ્રજનનમાં શેનો શેનો સમાવેશ થાય છે તેની વાત કરીએ પ્રજનન એટલે શું તો પહેલી આપણે વાત કરી ચૂક્યા છીએ કે પ્રજનન એટલે કે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા જે છે એને આપણે પ્રજનન કહેવામાં આવે છે હવે આપણે નર પ્રજનન એટલે કે પુરુષોની અંદર પ્રજનનની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તો આ ખાસ મહત્ત્વનો પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આઈએમપી પ્રશ્ન જેને કહેવાય બરાબર છે અહીંયા આગળ આપણે લખી શકીએ છીએ આઈએમપી તો આ એમપી પ્રશ્નો જે છે કે પ્રજનનના અંગોની વાત કરીએ તો પ્રજનનના અંગોમાં આપણે જે છે એમાં મુખ્યત્વે કોનો કોનો સમાવેશ કરીએ છીએ તો એક જોડ શુક્રપિંડની આવેલી હોય છે પ્રજનનની અંદર એક જોડ જે છે એ શુક્રપિંડની આવેલી હોય છે બે શુક્રવાહિની આવેલી હોય છે અને એક શિશ્ન આવેલું હોય છે આની અંદર શુક્રપિંડ જે છે એ જનન કોષ એટલે કે નરજન્યુ ઉત્પન્ન કરે છે શુક્રપિંડ જે છે એ જન્યુન કોષ બરાબર છે જેને આપણે જન્યુન કોષ એટલે કે શુક્રપિંડ જનન કોષ ઉત્પન્ન કરે છે અને આ જે કોષ ઉત્પન્ન કરે છે જેને આપણે શુક્ર કોષો કહેવામાં આવે છે હવે આ શુક્રપિંડ શુક્રપિંડ નર ધ્યાન રાખજો કે નર પ્રજનન અંગોની અંદર એક જોડ શુક્રપિંડની હોય છે બરાબર છે એક જોડ શુક્રપિંડની બે શુક્રવાહિની અને એક શિષ્ણ હોય છે અને આ જે શુક્રપિંડની અંદર નરજનન કોષ એટલે કે નરજન્યુ ઉત્પન્ન કરે છે જેમાં આપણે શુક્રકોષ કહે છે શુક્રપિંડમાં લાખોની સંખ્યામાં શુક્રકોષ ઉત્પન્ન થાય છે વિકલ્પ માટે ઇમ્પોર્ટન્ટ છે કે શુક્રપિંડમાં કેવી સંખ્યામાં તો લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે યાદ રાખજો કે શુક્રપિંડની અંદર લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે શુક્રકોષની રચના નીચે પ્રમાણે દર્શાવેલી હોય છે કે એની અંદર તમને ખ્યાલ હોય તો આ જે આકૃતિ જે છે એની અંદર ઉપરનો જે ભાગ જે છે એ શીર્ષનો હોય છે બરાબર છે આ મધ્ય ભાગ જે છે અને આ જે છે પુષ્ય ભાગ એટલે કે પૂંછડીનો ભાગ હોય છે ઉપરના ભાગને આપણે શીર્ષ કહેવાય મધ્ય ભાગ અને પુષ્ય પશ્ય ભાગ એટલે કે ત્રણ ભાગની અંદર એને વિભાજિત કરવામાં આવે છે હવે આપણે વાત કરી રહ્યા છીએ કે આ જે હતું એ મનુષ્યના નરની અંદર જોવા મળતું હતું બરાબર છે હવે માદા જે છે પ્રજનન અંગો તો માદાના પ્રજનન અંગો એટલે કે સ્ત્રીઓમાં જોવા મળીએ તો એક જોડ અંડપીણની હોય છે અંડવાહીની હોય છે અને ગર્ભાશય પણ આવેલા હોય છે આ જે છે એની અંદર જેની વાત કરીએ તો અંડપિંડ એ માદા જન્યુનું ઉત્પન્ન કરે છે જેને આપણે અંડકોષ કહેવામાં આવે છે આ મનુષ્યમાં માદા પ્રતિમાસે બંને અંડપિંડમાંથી કોઈ પણ એક અંડપિંડમાં વિકસિત પામીને અંડકોષ વાહિની બનાવે છે અને જે ગર્ભાશયની અંદર મુક્ત થાય છે અને આ જે શિશુનો વિકાસ થાય છે હવે સૌને ખ્યાલ આવે કે શિશુનો વિકાસ કેવી રીતના થાય છે તો આપણે વાત કરી રહ્યા છીએ કે શિશુનો વિકાસ તો શિશુનો વિકાસ થાય એ માટે આપણે શું કરવામાં આવે છે કે જ્યારે અહીંયા આગળ જે વાત કરી તે પ્રમાણે કે જે સ્ત્રીઓની અંદર અંડપ્રેણીમી એક જોડ હોય અંડવાહિમી અને ગર્ભાશય હોય છે એ જ રીતે અંડવાહિમી જે છે એની અંદર માદાજન્યુન જેમ પહેલાંમાં જે શુક્ર કોષમાં આપણે વાત કરીએ તે નરજન્યુનું ઉત્પન્ન થાય અહીંયા આગળ માદાજન્યુનું ઉત્પન્ન થાય છે જેમે આપણે જે માદાજન્યુનું ઉત્પન્ન થાય છે તેને આપણે શું કહેવામાં આવે છે અંડકોષ કહેવામાં આવે છે અને આ જે અંડકોષ જે છે એ પ્રતિમાસે એટલે કે દર મહિનાની વાત છે કે દર મહિને બરાબર છે પ્રતિમાસે એક અંડપિંડમાં વિકસિત પામે છે અને એ અંડપિંડ જે મુક્ત થાય છે એ ગર્ભાશયના એક ભાગમાં બને છે આમ શિશુનો વિકાસ થાય ત્યારે શુક્રકોષની જેમ અંડકોષ પણ એક પ્રકારનો ખૂબ જ અગત્યનો કોષ તરીકે એને ઓળખવામાં આવે છે ત્યાર પછી એક મહત્ત્વનો પ્રશ્ન જે છે એ છે ફલન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ફલન આપણે એને એક પ્રક્રિયા તરીકે તો ગણતરી કરવાની છે પરંતુ એ ખૂબ જ મહત્ત્વની બાબત છે કહેવાય બરાબર છે કે એના માટે પણ ઉપયોગી છે ફલન એટલે શું બરાબર છે કે પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ છે પ્રજનન પ્રક્રિયાનું પ્રથમ ચરણ કહેવામાં આવે છે ફલન એ પહેલું ચરણ છે જે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ કરે છે જ્યારે શુક્રકોષ અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે એક શુક્રકોષનું અંડકોષમાં જોડાઈ જાય છે તમે વિદ્યાર્થી મિત્રો જાણો તે પ્રમાણે કે જ્યારે શુક્રકોષ અને અંડકોષ જે છે એ એકબીજાના પ્રથમ ચરણની વાત કરીએ તો તેને આપણે ફલન કહેવામાં આવે છે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે જ્યારે શુક્રકોષ એ અંડકોષના સંપર્કમાં આવે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાય છે અને શુક્રકોષનું અંડકોષની અંદર જોડાણની જે પ્રક્રિયા જે છે વિદ્યાર્થી મિત્રો આ જે જોડાણની પ્રક્રિયા ખાસ યાદ રાખજો કે શુક્રકોષનું અંડકોષ સાથેની જે જોડાણની જે પ્રક્રિયા છે તેને આપણે ફલન કહેવામાં આવે છે હવે ફલનની અંદર વધારે આપણે જાણીએ તો આપણને અહીંયા આગળ કીધેલું છે કે ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ એક સાથે જોડાઈ જાય છે આ ફલનના યુગ્મજન્ય યુગ્મજન્ય એનું નિર્માણ કહે છે આ યુગ્મજન્ય એટલે કે એક નવા સજીવનો પ્રારંભ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે યુગ્મજન્ય એટલે શું તો યુગ્મજન્ય એટલે કે એક નવા સજીવનો પ્રારંભ થવાની જે પ્રક્રિયા છે અહીંયા આગળ આ પ્રકારે બરાબર છે આ જે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે યુગ્મજન્ય એટલે કે અંડકોષ અને શુક્રકોષ એકબીજા સાથે શું થઈ રહ્યા છે જે ભેગા થાય છે જોડાણની પ્રક્રિયા થાય છે અને એમાંથી જે એક નવો યુગ્મજન્ય અથવા તો યુગ્મકોષ તૈયાર થાય છે જેને આપણે એક નવા સજીવનો પ્રારંભ કહેવામાં આવે છે ફળદની પ્રક્રિયા જે છે એમાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે એટલે કે નર અને માદા એના જે નરની અંદર શુક્રકોષ અને માદામાં અંડકોષ એ બંને ભેગા થાય એટલે કે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેના માતાના મેં કેટલાક લક્ષણો તેના પિતાના આનુવંશિક થાય છે આપણે સૌ જાણીએ છીએ તમે પણ જાણો છો કે ઘણા બાળકો જન્મે ને ત્યારે તરત તમને કહેવામાં આવે આ તો એના પપ્પા પર ગયો છે ના તો એની મમ્મી જેવું લાગે છે તો એનું મુખ્ય કારણ આ જ છે એના કારણે તમને એવું લાગે કારણ કે કેટલાક લક્ષણો માતાના હોય તો કેટલાક પિતાના હોય છે તમારા ભાઈ અને બહેને મેં જુઓ ઓળખવાનો પ્રયત્ન કરો તેમનામાં લક્ષણો માતામાંથી છે કે પિતામાંથી બરાબર છે જે ફલન માદા શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહેવામાં આવે છે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બરાબર છે કે અંતઃફલન એટલે શું બરાબર છે કે અંતઃફલન કોને કહેવાય બરાબર આ પણ મહત્ત્વનો પ્રશ્ન છે અંતઃફલન એટલે કે માદા એટલે કે સ્ત્રીઓના શરીરની અંદર થતા ફલનને આપણે માતા માદા ફલન અંતઃફલન કહેવામાં આવે છે એટલે કે સ્ત્રીઓમાં થતા ફલનને બરાબર છે એ કોનામાં થાય છે કે મનુષ્ય ગાય મરઘી અનેક પ્રાણીઓની અંદર અંતઃફલન જોવા મળે છે અહીં આગળ તમને એક ટેસ્ટ ટ્યુબ બેબી વિશે પણ તમે સાંભળ્યું છે કે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે અનેક વખત વર્ગખંડમાં પણ કદાચ તમને તમારા શિક્ષકે વનસ્પતિની અંદર પણ કદાચ વાત થઈ હોય તો એની અંદર એમ કહેવામાં આવે છે કે ટેસ્ટ ટ્યુબની અંદર તમને ડૉક્ટરોની તંદુરસ્તી જે છે બરાબર છે ડૉક્ટર તંદુરસ્તી રીતે મુક્ત થયેલા અંડકોષ અને શુક્રકોષ એકત્રિત કરે છે બરાબર છે કે બહારથી જ્યારે તમને અંદર શરીરની અંદર આપવામાં આવે છે જેને આઈવીએફ અથવા તો ઇન્વીટો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહારનું ફલન પણ કહેવામાં આવે છે તો આનાથી પણ આપણે જાણકારી મેળવી શકીએ છે હવે હમણાં વાત કરી હતી તે પ્રમાણે અંતઃફલન જે છે એ કોણામાં થાય છે તો આપણે જોયું એ પ્રમાણે કે ગાય કૂતરા તથા મરઘી વગેરે પ્રાણીઓની અંદર અંત થાય છે તમને જાણી મેં આશ્ચર્ય પણ થશે કે અનેક પ્રાણીઓ ફલનની ક્રિયામાં માદા પ્રાણીની શરીરની બહાર જાય છે આવા પ્રાણીઓને ફલન પા પાણીમાં થાય છે બરાબર છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે બરાબર છે એક પ્રવૃત્તિ આપેલી છે કે વસંત અને ચોમાસાના ઋતુમાં કોઈ તળાવમાં અથવા તો વહેતા જણાવી મુલાકાત કરો પાણીમાં તરતા દેળકાની ઈંડાઓને શોધો ઈંડાનો રંગ કેવો છે તમે કદાચ ચોમાસાની ઋતુની અંદર અથવા તો વસંત ઋતુની અંદર પાણીમાં જોશો તો આપણને દેળકાઓના ઈંડા દેખાશે પાણીમાં ટ્રાય કરજો આ રીતના મિત્રો તો તમને ખ્યાલ આવશે કે શું કહેવા માગે છે કે વસંત અથવા તો ચોમાસાની ઋતુમાં દેડકાઓ તથા ટોળ તળાવના ધીમે ધીમે વહેતા ઝરણા પાસે આવે છે જ્યારે નર અને માદા એક સાથે પાણીમાં આવે છે ત્યારે માદાના અસંખ્ય ઈંડાઓ મૂકે છે મરઘીના ઇંડાની જેમ દેડકાના ઈંડા પણ કવચથી ઢંકાયેલા હોતા નથી તથા તે પણ અપશેપરાકૃત તથા કોમળ હોય છે જેલી એક પળ ઈંડાઓની સાથે જોડાયેલું હોય છે તે તેને રક્ષણ આપે છે તો આ પ્રકારે મિત્રો એની અંદર આ પ્રકારના ઈંડાઓનું જે છે એક નરનું હોય છે બરોબર છે અને બીજું માદા હવે આ નર અને માદા જે છે બરોબર છે એ પોતાના જે ઈંડા જે છે એ નદી તળાવની અંદર અથવા તો એમાં મૂકે છે અને એ બે જ્યારે ભેગા થાય છે બરોબર છે ત્યારે જે રચના થાય છે જે ફલન થાય છે બરોબર છે એને આપણે બાહ્ય ફલન કહેવાય સ્ત્રીઓ અને અંદર થતાં જે ફલનને આપણે અંત ફલન કહેવાય પરંતુ આ જે અલગ અલગ માદા અને નર ઈંડા મૂકે છે અને એ ભેગા થઈને તરત જ નર તેમની ઉપરના શુક્રકોષોનો ત્યાગ કરે છે અને પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીની મદદથી પાણી આમ તેમ તર્યા કરે છે અને શુક્રકોષોનું અંડકોષના સાથે સંપર્ક કરે છે પરિણામે આવું જે ફલન જે છે બરાબર છે તેને વિદ્યાર્થી મિત્રો આપણે જે બાહ્ય ફલન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બાહ્ય ફલન છે નદીની અંદર આપણે વાત કરીએ દેડકાની તો એ જે ફલન જે છે તેને આપણે બાહ્ય ફલન કહેવામાં આવે છે ત્યાર પછી આપણે વાત કરીએ કે માછલી અને દેડકો એક સાથે અસંખ્ય ઈંડાઓ મૂકે છે જ્યારે મરઘી જે છે એ એકસાથે એક જ ઇંડું આપે છે ત્યાર પછી વાત કરીએ છીએ આપણે અહીંયા આગળ જે મહત્વનો જે મુદ્દો જે છે એમાં આ પ્રાણીઓ પણ સેંકડો અંડકોષ મૂકે છે તેમાં લાખો પણ શુક્રકોષ હોય છે આમ અંડકોષોનું ફલન પામીને નવા સજીવમાં નિર્માણ પામી છે અંડકોષ અને શુક્રકોષ જે છે એ સતત પાણીની ગતિ વાયુની તેમજ વરસાદની પણ અસરથી પ્રભાવિત થતાં રહેતા હોય છે તળાવમાં બીજા એવા પણ પ્રાણીઓ છે જે ઈંડાઓનું ભોજન કરે છે આથી અંડકોષનું આથી મોટી સંખ્યામાં ઉત્પાદન થતું નથી કારણ કે એમાં આપણે જોયું તે પ્રમાણે કે જેટલા પણ લાખો લાખો અને હજારોની સંખ્યામાં જ્યારે શુક્રપુર પણ ઘણા પ્રાણીઓ એવા છે કે આ ઈંડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે કે શું થાય છે કે અંડકોષ જે છે બરાબર છે એ જે શુક્રકોષ જે છે એ અંડકોષની અંદર ઉત્પન્ન થતા નથી જેથી તેમાંથી કેટલાકનું ફલન શક્ય બનતું નથી હવે વાત કરીએ જે નવો ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જે ટોપિક છે જે ભ્રૂણનો વિકાસ બરાબર છે તો એ ભ્રૂણનો વિકાસ જે છે એ ફલનની પરિણામ સ્વરૂપે યુગ્મજન્યનું નિર્માણ થાય છે જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત પામે છે હવે આ યુગ્મ યુગ્મજન્યનું સતત વિભાજન થઈને કોષોની ગુળાકાર રચનામાં ફેવડાય છે ત્યારબાદ કોષોના સમૂહનો વિકાસ જે પેશીમાં થાય છે શરીરના જે અંગમાં થાય છે તેને આપણે ભ્રૂણ કહેવામાં આવે છે ભ્રૂણ જે છે એ ગર્ભાશયની દિવાલની અંદર જોવા મળે છે આ ગર્ભાશયની વિવાહની અંદર જ્યારે આ જે ગર્ભાશયની દીવાલમાં જેનો રસ્તો જે છે અને એ જે સ્થાપિત થવાની જે પ્રક્રિયા જે છે ત્યાં આગળ એ ભ્રૂણ જોવા મળે છે ત્યાર પછી આપણે ગર્ભાશયમાં ભ્રૂણે સતત વિકાસ થતો જાય છે બાળકનો જન્મ જે છે એ ધીરે 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 વિકાસની તરફ જોવા મળે છે એના અંગો એ પછી ધીરે 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 ગર્ભાશયની અંદર જ્યારે આપણે જે અને શુક્રકોષો જે છે બરાબર છે આ ગર્ભની અંદર આપણને જોવા મળે છે અને આ ગર્ભની અંદર જ્યારે એના ધીરે 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 સમયાંતરે એના શરીરની અંદર અલગ અલગ રચના માથું હાથ પગ મળું કાન જેવા રચના જોવા મળે છે એટલે કે ભ્રૂણ જે છે એ શારીરિક અંગો જેવા કે હાથ પગ માથું આંખ કાન વગેરેમાં વિકાસ પામી છે ભ્રૂણની એક અવસ્થામાં જેમાં શારીરિક અંગોની પણ ઓળખ થઈ જાય છે જેને આપણે ગર્ભ કહેવામાં આવે છે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય ત્યારે જ માતા નવજાત શિશુને જન્મ આપે છે જ્યારે ગર્ભનો વિકાસ અધૂરો હોય ત્યારે એ નવજાત શિશુને જન્મ આપી શકતી નથી મરઘી પણ અંતઃફલન થાય છે શું મરઘી અને ગાયના બચ્ચાનો જન્મ આપે છે તેમ મરઘી જન્મ આપતી વખતે મરઘીનું બચ્ચું કઈ રીતના જન્મે છે ચાલો આપણે એની પણ જાણકારી મેળવી લઈએ ફલન પછી તરત જ ફલન પછી તરત જ યુગ્મજન્ય એટલે કે સતત વિભાજન પામ્યા કરતી અંડવાહિની નીચે તરફ ખસતી રહે છે અને નીચે તરફ ખસવાની સાથે સાથે આજુબાજુમાં જે સુરક્ષિત પળ બનતું જાય છે જે મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ છે આવું જ એક સુરક્ષિત પળ છે જે વિકસિત ભ્રૂણ ઉપર કઠોળ કવચને પૂર્ણ કરતા વિકાસ પામી બાદ મરઘીનું ઈંડું મૂકે છે મરઘી જે છે એ ઈંડામાંથી બચ્ચાને જન્મ આપે છે ખાસ યાદ રાખજો કે મરઘી જે છે એ ઈંડામાંથી બચ્ચાને જન્મ આપે છે ત્યાર પછી આપણે જે મહત્ત્વનો જે બીજો એક ટૉપિક છે જોવાનું છે બરાબર છે કે અલિંગી પ્રજનન દેરકાની વાત કરીએ તો ટેડપોળ જે અલગ અલગ જે ઈંડાઓ મૂકીને બરાબર છે અને અહીંથી ઈંડાનો જે છે એનો વ્યાપ અહીંયા જાય છે શરૂઆતનો ટેડપોળ પછી અંત્ય અને પછી જ્યારે વયનો થાય એટલે કે આ પ્રકારના દેડકો આપણને જોવા મળે છે ત્યાર પછી આપણો પ્રજનનની અંદર બીજો જે ટોપિક જે છે જેને આપણે અલિંગી પ્રજનન કહેવામાં આવે છે કે અલિંગી પ્રજનન એટલે શું તો અત્યાર સુધી આપણે પ્રજનન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો છે એમાં મહત્ત્વનો ટોપિક બીજો લિંગી પ્રજનન પછી અલિંગી પ્રજનન છે એમાં અત્યાર સુધી આપણે પ્રજનનની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ જેમાં પ્રાણીઓ કે જેનાથી આપણે પરિચિત છે હવે આપણે અત્યંત જે છે એના વિશે આપણે જાણકારી મેળવવાની છે એની વાત કરીએ તો દેરકાની અંદર જે કલિકા સર્જન જે છે એના વિશે વાત કરીએ તો પ્રત્યેક હાઇડ્રામાં એક ઉપસેલા જે ભાગ જોવા મળે છે કલિકા અહીં આગળ જે તમને જોવા મળે છે તે પ્રમાણે બરાબર છે કે અહીંયા આગળ એક કોષ હોય છે એ કોષનું બે કોષની અંદર વિભાજન થઈ જાય છે હવે બે કોષમાંથી બે અલગ અલગ કોષ બને છે અને એ બે અલગ અલગ કોષ બે શરીર અલગ અલગ અંગોનો વિકાસ કરે છે આમ એક કોષમાંથી કલિકાની સાથે અલગ અલગ પ્રકારની કલિકા સર્જન દ્વારા જે પ્રજનન થાય છે જેમે આપણે અલિંગી પ્રજનન કહેવામાં આવે છે વાત કરીએ તો હાઇડ્રામાં એક જ એકલ પિતૃમાં ઉદ્ભવતા અને ઉપસેલા તથા દરેક ભાગોમાં નવી સજીવનો વિકાસ ઉત્પન્ન કરતા તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે આ હાઇડ્રામાં કલિકાઓનું નવું સર્જન નવું સજીવ ઉદભવે આ પ્ર આ પ્રજનનમાં આપણે કલિકા સર્જન કહેવામાં આવે છે કલિકા સર્જન જે છે એ અલિંગી પ્રજનનમાં થતું જોવા મળે છે અમીબાની રચના વિશે પણ આપણે ભા યાદ કરી ચૂક્યા છે આ બાજુમાં તમને જે આકૃતિમાં બતાવ્યું છે તે પ્રમાણે અમીબામી જે રચના જે છે એના વિશે તમને માહિતગાર કર્યા છે ત્યાર પછી ડોલી ડોલીની વાર્તા વિશે પણ તમને અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે ડોલીની જે વાર્તા જે છે બરાબર છે ક્લોન કે એક સમાન કોઈપણ સજીવના જીવંત ભાગને સંપૂર્ણ સજીવને કુદરતી રીતે ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયાને આપણે ક્લોનિંગ કહેવામાં આવે છે કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોમિંગ એ સૌ સર્વપ્રથમ ઇયામ વિલ્ટમ અને તેના સહયોગી એ સ્કોટલેન્ડના એડિનબર્ગ ખાતે આવેલા રોઝલિન ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ એક ગીટાનું ક્લોન કર્યું અને એનું નામ આપવામાં આવ્યું ડોલી એટલે કે શું કર્યું કે બે અલગ અલગ બરાબર છે બે અલગ અલગ પ્રાણીઓનું ગર્ભ એટલે કે કોષો લઈને નવા સજીવનું ઉત્પન્ન કર્યું જેને આપણે ડોલીન કહેવામાં આવે છે હવે આ જે ડોલીન જે છે એ ડોલિંગનું ક્લોનિંગ કરતી વખતે ફી ફીન ડોસેટ નામના માદાના સન ગ્રંથિમાં એક કોષ એકત્રિત કરવામાં આવ્યો તો એ જ સમયે બ્લેક ફેસ યુમાંથી કોષ એકત્રિત કરવામાં આવ્યા અને એ બંને કોષને દૂર કરી દેવામાં આવ્યા ત્યારબાદ ફેફ્સના ગેટામાંથી સંત પ્રાપ્તિ કરી અને એનો આખો જે જન્મ આપ્યો જેને આપણે ડોલી કહેવામાં આવે છે દુર્ભાગ્યવશ ફિફસાના પ્રોબ્લેમના કારણે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ત્રણના રોજ ડોલી મૃત્યુ થયું હતું અને એ વધારે સમય જીવી પણ શકી ન હતી હવે આપણે પાઠના કેટલાક પારિભાષિક શબ્દો આપણને આપેલા છે એની અંદર અલિંગી પ્રજનન વિભાજન કલિકાસર્જન ઈંડા ભ્રૂણ બાહ્ય ફલન ફલન ગર્ભ અંતફલન કાયાંતરણ એડવર્સિટ પ્રાણીઓ લિંગી પ્રજનન શુક્રકોષો ફલિતાંડ વગેરે વિશેની પણ આપણે માહિતી મેળવી છે હવે આપણને કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો પણ જે તમને આપેલા છે ચોપડીમાં એ પણ આપણે લખવાના રહેશે તો આની ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે ફલન એટલે શું પ્રજનન એટલે શું અને પ્રજનન કઈ રીતના થાય છે અને એ સજીવના જીવન જીવવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે હવે પછી આપણે આ પાઠમાં કેટલું ભણ્યા તે અંગેના મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠના કેટલાક મહત્ત્વના મુદ્દા બરાબર છે પ્રાણીઓમાં પ્રજનન એના વિશે આપણે ચર્ચા કરીએ તો પહેલી જ વસ્તુ છે જે પ્રજનન એટલે શું ત્યાર પછી મનુષ્યમાં પ્રજનન જે છે એ એના અંગો વિશેની આપણે માહિતી મેળવી ત્યાર પછી ફલનની પ્રક્રિયા વિશે માહિતી મેળવી હવે આપણે ફલનના પ્રકારો વિશે પણ આપણે સમજી ગયા કે ફલનના કેટલા પ્રકારો છે ત્યાર પછી લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એટલે શું લિંગી પ્રજનન કોનામાં થાય છે કયા પ્રાણીઓમાં અને અલિંગી પ્રજનન કયા પ્રાણીઓમાં થાય છે એ પણ જોઈ ગયા ત્યાર પછી સજીવ શરીરની અંદર પ્રજનનનું મહત્વ ખૂબ જ મહત્વનો ટોપિક પણ આપણે જોઈ ગયા છે અને કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જે પણ આપણે આપણી ચોપડીના પાઠ્યપુસ્તકની અંદર ઠીક કર્યા છે આ ઉપરાંત આપણે કેટલું વધારાનું જે ગૃહકાર્ય જે છે એના વિશે વિશે પણ આપણે ગુરુકાર્ય વિશે પણ જોવાનું છે એમાં પહેલો પ્રશ્ન છે જે સજીવોમાં પ્રજનનનું મહત્વ એના વિશે તમને વિડીયોમાં માહિતી આપી મનુષ્યમાં ફલનની પ્રક્રિયા વિશે પણ સમજાયું ત્યાર પછી તફાવત લખવાનો છે ફલિતાન ગર્ભ વિશે ત્યાર પછી અંતઃફલન બાહ્ય ફલન શરીરને માદા શરીરમાં અંદર થતું હોય તે અમે અને બહાર થતું હોય તે બાહ્ય ફલન શુક્રકોષ વિશે ટૂંકનો આ ઉપરાંત સ્વાધ્યાય અને પારિભાષિક શબ્દો લખવાના નમસ્કાર